કળશને શુભ માનવામાં આવે છે, પરંતુ અંજારમાં એવું માનવામાં નથી આવતું. કળશ સર્કલ પર સુશોભિત કળશ પડી ગયું હતું, છતાં આ સુશોભિત શુભ કળશને ઊભું કરવા કોઈ આગળ આવતું નથી. વાવાઝોડા બાદ અત્યાર સુધી અંજારમાં શોભા સમાન સુશોભિત કળશ પડી ગયું, છતાં તંત્રને નજરે ચડતું નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંથી હજારો વખત અવર જવર કરી હશે, પરંતુ નજરઅંદાજ કરી રહ્યા છે તે સત્ય છે. લોકો કહી રહ્યા છે કે અંજારમાં તંત્રને કળશની પવિત્રતા કેવી રીતે જાળવવી તેનો અગર ખ્યાલ ન હોય તો શા કારણે કળશ સર્કલ બનાવ્યું. વાવાઝોડા બાદ કચ્છમાં સ્થાનિક તંત્ર દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે કચ્છ ટૂંક સમયમાં જ ધબકતું થઈ ગયું. પરંતુ ક્યાંક ને ક્યાંક અંજારમાં તંત્રની નબળી કામગીરીને કારણે લોકોને હવે હાલાકી ભોગવવી પડી છે. અંજારને લાગે વળગે છે ત્યાં સુધી અહીં રોડ રસ્તાઓ હવે મંગળ ગ્રહનો નજારો બતાવી રહ્યા છે. કળશ સર્કલ પાસે મોટા મોટા 1.5 ફૂટના ખાડા પડી ગયા છે. અહીં ફોર વ્હીલર તો ઠીક, પરંતુ અહીં સાયકલ કે પગે જવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકો અહીં કહી રહ્યા છે કે રોડ પર પડેલા ખાડા દાટવામાં નહીં આવે તો રાત્રિના ભાગે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. બીજી બાજુ શોભા સમાન સુશોભિત કળશ સર્કલની પવિત્રતા પણ જાળવવી જોઈએ અને પડી ગયેલા કળશને ઊભું કરી દેવું જોઈએ. નમસ્કાર, હું છું દિનેશ જોગી, કચ્છ કાનુગ્રામ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરવામાં આવે તો 15-6ના બિપોરજોય વાવાઝોડા જ્યારે સમગ્ર કચ્છ ગુજરાતમાં ત્રાટક્યું હતું ત્યારે અંજારની વાત કરવામાં આવે તો અંજારમાં કળશ સર્કલ કહેવામાં આવે છે. આ કળશ છેલ્લા 15 દિવસથી આ જ પરિસ્થિતિમાં છે. જોવાનું એ છે કે આ કળશ કોઈના ઉપર ઢોરાશે કે કેમ. આ છેલ્લા 15 દિવસથી આને આ પરિસ્થિતિમાં છે તો તંત્રને અનેક વખત મીડિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આને વહેલી તકે અહીંયાથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે, નહીતર ગમે ત્યારે વરસાદના કારણે આ રોડ ઉપર આવી શકે છે તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જી શકે છે. અને બીજી વાત કરવામાં આવે તો તમને કેમેરામેનને ખાસ કહીશ કે તમને અહીંયાના રોડ વિશે તમને બતાવશે, ખાસ તમે અહીંયાના રોડ છે એમને જોજો અત્યારે, જેના કારણે ટ્રાફિક પણ સર્જાય છે. હાલ તમે આ કેમેરામેનને કહીશ તમને આ ખાડા બતાડશે, હાલ રોડ રસ્તાની શું અહીંયા પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિની અંદર જ્યારે રાત્રે કોઈ અહીંયાથી ફોરનર વાહન જ્યારે નીકળતા હોય છે, આપણી પાસે એક ભાઈ છે, આપણે એનાથી ભાઈ એ ભાગે છે પોતાની જવાબદારીથી ભાગે છે. આપણા પાસે એક છકડાવાળા ભાઈ છે, આપણે એનાથી સમજું. ભાઈ શું નામ છે આપણું? શું તમારી ગાડી બંધ થઈ ગઈ છે? શેના કારણે થઈ છે? પાછળ પૂછ્યા કરો, એ આપણને કાંઈ ના ખબર હોય. આપણે કાંઈ ખબર ન હોય, વાંધો નહીં. તમે આ ખાડા કેમેરામેનને ખાસ કહીશ તમને આ દ્રશ્યો બતાડશે, જેણે કોઈ ચંદ્રગ્રહણ હોય એવું લાગી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં ખાડા ને ખાડા તમે દ્રશ્યોમાં ખાસ જોઈ શકો છો. અત્યારે હાલ અહીંયાની શું પરિસ્થિતિ છે આ તમે જોઈ શકો છો અહીંના દ્રશ્યો. અહીં કેટલા ખાડા પડેલ છે વરસાદના કારણે ખાડા તો પડે જ, પણ આ કુદરતી છે. વરસાદ પડે તો એના અંદર ખાડા પડે, પણ એના પછી આજે 15-20 દિવસ થયા પછી પણ જો આ ખાડા પૂરવામાં ના આવે તો મોટી દુર્ઘટના સર્જી શકે છે. રાત્રિના સમયે અહીંથી ઘણા 2-વ્હીલર 4-વ્હીલર વટાતા હોય ત્યારે આ ખાડા દેખાતા ન હોય, જેના કારણે અકસ્માત સર્જાઈ શકે છે. હજી પણ તમને કેમેરામેનને કહીશ કે તમને અહીંયા ખાડા જે છે એ બતાડે. આ ખાડાની અંદર ગમે ત્યારે રાત્રે કોઈ વાહન ચાલકો છે ત્યારે ગમે ત્યારે પડી શકે છે. આપણી પાસે એક બાઇક ચાલક છે, આપણે એને ઊભો રાખીશ. ભાઈ અહીંયા કોઈ બોલવા તૈયાર નથી, કેમ કે લોકો તંત્રથી ડરે છે. તમે જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે અહીં કેટલા ખાડા છે. અને આ પરિસ્થિતિ કેટલા સમય સુધી રહેશે તે પણ જોવાનું રહ્યું. આપણી સાથે એક ભાઈ જોડાયા છે, એક મિનિટ. શું નામ છે સાહેબ આપનું? ક્યારેક અમારી ગાડી બ્રેક શોર્ટ ના થાય તો એક્સિડન્ટ સ્લીપ માં આ બધું બહુ જ રીતે ગમે છે, બહુ જ. એટલે પહેલાં તો રસ્તા થાય તો જ અમે એને સારું કરીએ. મુંદ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 3ના કાઉન્સિલર દયાલાલભાઈ આહિરની માંગણીને ધ્યાને લઈ મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક દવાખાનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
જનતા સ્વસ્થ તો જિલ્લો સ્વસ્થ, સ્વસ્થ જિલ્લો પુરવશે સ્વસ્થતા રાજ્યને. તંદુરસ્ત સ્વાસ્થ્ય દરેકને બક્ષવા જાહેર જનતાને મેડિકલ સેન્ટરની ભેટ ધરીએ. ફિટ ઇન્ડિયા મુંદ્રાવારોઈ વોર્ડ નંબર 3 મધ્યે મેડિકલ સેન્ટરનો શુભારંભ. મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાના હિતાર્થે માતૃશ્રી પ્રભાવંતીબેન હિરજી કેનિયા અને માતૃશ્રી તારાબેન તલકચંદ શાહ. મેડિકલ સેન્ટરનો શુભારંભ તારીખ 9/7/2023 રવિવાર સવારે 10 કલાકે. સ્થળ દુકાન નંબર 4 માતૃછાયા એપાર્ટમેન્ટ, ખારી મીઠી માર્ગ, બારોઈ, મુંદ્રા 370421. આ શુભારંભમાં સોનામાં સુગંધ સમા મહેમાનોની ઉપસ્થિતિ. મુખ્ય અતિથિ શ્રી અનિરુદ્ધભાઈ દવે, માંડવી મુંદ્રા ધારાસભ્ય. અતિથિ વિશેષ સ્ત્રીઓ શ્રી કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, મુંદ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ. ચંદ્રિકાબેન પ્રકાશભાઈ પાટીદાર, મુંદ્રા બારોઈ નગરપાલિકા ઉપપ્રમુખ. ડાયાલાલભાઈ દેવજીભાઈ આહિર, મુંદ્રા બારોઈ નગરપાલિકા કારોબારી ચેરમેન. દવાખાનામાં સેવા આપનાર ડૉક્ટર કલ્પેશ એ દવે. સૂત્ર સંચાલન શ્રી નરેન્દ્ર ગડા, ગુંદાલા. સર્વે ગ્રામવાસીઓ, નિયાણી બહેનો, સહપરિવાર, સ્નેહીજનો, સગા સંબંધીઓ, મિત્ર પરિવાર તથા સકલ શ્રી સંઘોને પધારવા જાહેર આમંત્રણ. આપને આવકારવા ઉત્સુક નિપુલ હિરજી કેનિયા બારોઈ, હિતેન તલકચંદ શાહ રાયણ, કેકિન પ્રવીણચંદ કેનિયા બારોઈ, કાથાવાલા. સંસ્થાને અપાતું દાન 80 હેઠળ કરમુક્ત છે. દાન આપવા સંપર્ક નિપુલ કેનિયા 9768077759. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120/110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મિનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઈટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો 0226747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.